આપણે છેલ્લે પ્રોટીન રેસામય અને ગોલીય પ્રોટીન ભણી ગયા. બંધારણને આધારે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ પણ ભણ્યા. હવે એનાથી આગળ એક નાનો એવો ટોપિક જ છે કે પ્રોટીનનું વિકૃતિકરણ, કે પ્રોટીનમાં વિકૃતિ કઈ રીતે આવે. એ પહેલાં જૈવિક સક્રિયતા ધરાવતા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. હવે સાહેબ ઈ વરી હું પાછું મેસવાળા, એટલે કે ઈંડું છે, ઈંડું એ જે અવસ્થામાં છે જે બરાબર કે અંદર પીળા કલરની જરદી હોય ને આજુબાજુ લિક્વિડ, એને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. પણ હવે જે પ્રાકૃતિક પ્રોટીન છે એને તમે ગરમ પાણીમાં નાખો, એટલે ઈંડાને ગરમ પાણીમાં નાખી દો, એટલે કે તાપમાનમાં તમે ફેરફાર કર્યો તો અંદરની જે સફેદી જે લિક્વિડ હતું ને પીળું હતું ને ભાગ, એ જામી જશે. એટલે કે પેલું પાણીમાં દ્રાવ્ય હતું કાચું ઈંડું હોય તો, પણ પછી બાફેલું ઈંડું છે તો એ અદ્રાવ્ય રહેશે. એટલે કે એ સ્કંદન અવક્ષેપન થઈ ગયું છે. તો એટલે કે એમ કહેવાય કે એની જૈવિક સક્રિયતા જે છે પ્રાકૃતિક પ્રોટીન, એની પોતાની જૈવિક સક્રિયતા ગુમાવી દીધી. અને વિદ્યાર્થી મિત્રો એને કહેવાય એનું વિકૃતિકરણ. બીજું એક ઉદાહરણ આપો, અન્ય દૂધ હોય, દૂધ એમાં તમે ખાટી છાશનું એક બે ટીપું નાખી દો તો શું થઈ જાય, તો કે દહીં બની જાય. તો એમ પણ કહેવાય કે દૂધનું બરાબર જે પ્રાકૃતિક અવસ્થા હતી એમાં પણ વિકૃતિ આવી ગઈ, તો બરાબર એ જે ખાટી છાશ છે એને કારણે એનું સ્કંદન અથવા તો અવક્ષેપન થાય. આને કહેવાય પ્રોટીનનું વિકૃતિકરણ. તો ફરીથી કહું, પ્રોટીનનું વિકૃતિકરણ એટલે શું? એટલે કે જૈવિક સક્રિયતા ધરાવતા પ્રોટીન એને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. પહેલાં એ વાક્ય લખી દઉં, આ બાજુ ધ્યાન આપજો. જૈવિક સક્રિયતા ધરાવતા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. હજી છેલ્લી વખત સમજાવું છું, જૈવિક સક્રિયતા ધરાવતું પ્રોટીન એટલે શું? કાચું ઈંડું બરાબર ટીવીની અંદર આપણે જોયેલું છે, કાચા ઈંડાને આપણે તોડીએ તો અંદર પીળા કલરની જરદી અને લિક્વિડ જેવું નીકળે, જેને પાણીમાં નાખો તો એ દ્રાવ્ય છે. તો એ પ્રાકૃતિક પ્રોટીન છે, ઓરિજિનલ જેવું હતું બરાબર, જે એની જૈવિક સક્રિયતા જાળવી રાખે. પણ હવે એ જે ઈંડું હતું એને તમે ગરમ પાણીમાં મૂકો, એટલે કે બાફેલું ઈંડું થઈ જાય, અને ગરમ પાણીમાં મૂકશો તો અંદરની જે પીળા કલરની જરદી અને લિક્વિડ હતું ને છોકરાઓ, એ સ્કંદન અવક્ષેપન પામી જાય સાહેબ, એટલે કે એ જામી જશે. સ્કંદન અથવા અવક્ષેપન થઈ જાય એટલે કે એ પછી તમે પાણીમાં નાખશો બાફેલું ઈંડું તો એ પાણીમાં દ્રાવ્ય થશે નહીં. તો આને કહેવાય કે પ્રોટીનમાં વિકૃતિ આવી. તો શું કામે વિકૃતિ આવી? બીજી વસ્તુ, દૂધ હતું એમાં તમે ખાટી છાશનું ટીપું નાખો તો દૂધની અંદર જે પ્રોટીન પ્રાકૃતિક અવસ્થા છે, જેવી ખાટી છાશનું ટીપું નાખો એટલે સમય જાય એટલે દહીં બની જાય, એટલે કે પોતાની પ્રાકૃતિક પ્રોટીનની જે જૈવિક ક્રિયાશીલતા છે એ ગુમાવે છે. એને પણ કહેવાય એનું વિકૃતિકરણ. તો વિકૃતિકરણ બે રીતે થવાના કારણો, એક તો કે તમે તાપમાનમાં ફેરફાર કર્યો, ગરમ પાણીમાં નાખ્યું યાગી, ઓકે. બીજું તો કે તમે પીએચમાં ફેરફાર કર્યો, રાસાયણિક ફેરફાર, દૂધની અંદર ખાટી છાશ નાખી બરાબર, તો એ આ વિકૃતિકરણના કારણો છે. તો એવું થવાનું કારણ શું છે? એક કારણ મુખ્ય, એમાં જે હાઇડ્રોજન બંધ હતા ને પ્રોટીનમાં એમાં ખલેલ પહોંચે એટલે કે તૂટી જાય, ગોલીય અણુ જે હતા બરાબર એ ફૂલી જાય, અને જે સર્પિલ આકાર ક્યાંક ભણ્યા, સર્પિલ આકાર પ્રોટીન બરાબર, એ સર્પિલ આકાર પ્રોટીન એ વણાક રહિત બની જાય. સર્પિલ આકાર હોય એ સીધી લીટીમાં ગોઠવાઈ જાય. હંમેશા યાદ રાખજો, વિકૃતિકરણ થાય ને વિદ્યાર્થી મિત્રો તો એનું દ્વિતીયક અને તૃતીયક બંધારણ છે ને એ તૂટી જશે બરાબર, પણ પ્રાથમિક બંધારણ જે છે ને એ એવું ને એવું અખંડ રહેશે બરાબર. કારણ કે પ્રાથમિકમાંથી દ્વિતીયક બન્યું હતું, યાદ દેવડાવો, દોરો એમાંથી ગૂંચળું, એટલે કે સર્પિલ આકાર એક, એમાં વધુ સર્પિલ આકાર તો એ તૃતીયક બન્યું હતું. તૃતીયક અને દ્વિતીયક છે એ બંધ તૂટી જાય, પણ પ્રાથમિક છે એ અખંડ રહે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો પ્રોટીનનું વિકૃતિકરણ. સાહેબ લખું એ પહેલાં ફરીથી સમજાવું કે જૈવિક સક્રિયતા ધરાવતા પ્રોટીનને શું કહેવાય? પ્રાકૃતિક પ્રોટીન. જ્યારે પ્રાકૃતિક પ્રોટીનમાં બે ફેરફાર કરવામાં આવે, એક ભૌતિક અને એક રાસાયણિક, ચલો તાપમાનનો ફેરફાર એ ભૌતિક અને પીએચનો ફેરફાર એ રાસાયણિક, એ ફેરફાર કરશો એટલે હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે એટલે કે એ બંધ તૂટે, ગોલીય અણુઓ છે એ ફૂલી જશે, અને સર્પિલ આકાર જે ભાગ છે એ વણાક રહિત બની જાય, એટલે કે
प्राकृतिक प्रोटीन एनी जैविक क्रियाशीलता छे ई गुमावे छे, जेने प्रोटीननो विकृतिकरण कहेवाय। एना बे उदाहरण आप्या, एक ईंડું અને એક દૂધ, બરાબર। ઈંડાની સફેદીનું સ્કંદન થવું, તો વાક્ય લખીએ, જૈવિક સક્રિયતા ધરાવતા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય। જ્યારે પ્રાકૃતિક પ્રોટીનમાં ભૌતિક ફેરફાર એટલે કયો, તો કૌંસમાં લખશું આપણે તાપમાનમાં ફેરફાર, અથવા તો કે રાસાયણિક ફેરફાર કરવામાં આવે। રાસાયણિક ફેરફાર એટલે આપણે લખીએ પીએચમાં ફેરફાર કરવામાં આવે ત્યારે એના હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે છે, તથા જે ગોલીય અણુઓ છે એ ગોલીય અણુઓ ફૂલી જાય છે, અને ફરીથી કહું, જે સર્પિલાકાર હતો આ સર્પિલાકાર એ વણાક રહિત બની જાય છે, અને સર્પિલ આકાર વણાક રહિત બને છે। વિદ્યાર્થી મિત્રો, તો આને એવું કહેવાય કે પ્રોટીનનું વિકૃતિકરણ, એટલે કે પ્રોટીન છે એ પોતાની જૈવિક ક્રિયાશીલતા ગુમાવે છે, જેને પ્રોટીનના વિકૃતિકરણ તરીકે આપણે ઓળખી શકીએ। કે આમ પ્રોટીન તેની જૈવિક ક્રિયાશીલતા ગુમાવે અથવા તો ગુમાવે છે, જેને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય છે, જેને પ્રોટીનનું વિકૃતિકરણ તરીકે ઓળખવામાં આવે છે। તો આ પ્રોટીનનું વિકૃતિકરણની વાત થઈ। ઉદાહરણ લખવા હોય તો લખી શકો, ઈંડાની સફેદી, એનું સ્કંદન અને દૂધમાંથી દહીં બનવું। ઈંડાની સફેદીનું અવક્ષેપણનું બીજું નવું નામ છે, યાદ રાખજો, સ્કંદન, અને બીજું દૂધમાંથી દહીં બનવું। હજી બોલું, પ્રાથમિક અખંડ એમનમ રહેશે, દ્વિતીયક અને તૃતીયક છે એમાં ફેરફાર થઈ અને એ વળાક રહિત બની જશે, પ્રાથમિક બંધારણ। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ પ્રોટીનના વિકૃતિકરણની। હવે વાત કરીએ, નવો શબ્દ ક્યાંક સાંભળો છે બાયોલોજીવાળાએ, તો સારી રીતે સાંભળો છે, ઉત્સેચકો। વિદ્યાર્થી મિત્રો, આ ઉત્સેચકો વિશે વિગતવાર માહિતી પૃષ્ઠ રસાયણશાસ્ત્ર 5મા ચેપ્ટરમાં પણ આવશે। આને એન્ઝાઇમ્સ તરીકે પણ ઓળખવામાં આવે। હવે ઉત્સેચકો એટલે શું? છોકરા, ઉદ્દીપકો એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એને કહેવાય ઉદ્દીપકો। જેમ કે હેબર વિધિ, તો એમાં લોખંડનો ભૂકો નાખો તમે, તો ઉત્સેચકો એટલે તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો, રાસાયણિક પ્રક્રિયાની પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા, આપણી ચયાપચયની શરીરમાં થતી ઘણી બધી પ્રક્રિયાઓ છે, એ આ ઉત્સેચકોની મદદથી ઉદ્દીપિત થાય છે। તો ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય એ પહેલાં ઉત્સેચકો કહેવાય કોને? તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટના, બરાબર, જે પદાર્થો દ્વારા થાય એને ઉત્સેચકો કહેવાય। ટૂંકમાં લખવું હોય તો જૈવ રાસાયણિક ઉદ્દીપકોને ઉત્સેચકો કહેવાય। વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે, એના દરેક ઉત્સેચક છે એ વિશિષ્ટ છે, કે એ કોઈ એક જ પ્રક્રિયા માટે ઉપયોગી હોય, બાકીની પ્રક્રિયા માટે ઉપયોગી ન પણ હોય। કેમ? તો કે ક્યાંક વેણા હતા કે આપણે આગળામાં, કે ભાઈ મારે સુક્રોઝનું જળ વિભાજન કરવું હોય તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે, તો એ સુક્રેઝ જ વપરાય,
हूँ माल्टेज उत्सेचक वापरूँ तो न चाले बराबर। एटले के दरेक उत्सेचक विशिष्ट है कि जे कोई एकज प्रक्रिया माटे उपयोगी होय बाकी प्रक्रिया माटे उपयोगी न पण होय। आपणी बुकनी अंदर आटलू सीमित लखाण है पण एनाथी थोड़ूक वधारे कहूँ तो बायोलॉजीवाड़ा ने खबर है विद्यार्थी मित्रों में बे भाग होय उत्सेचकों, एक सक्रिय अने एक बिन सक्रिय। जेनु एने नाम हांभळ्युं हशे को एंजाइम्स अने एपो एंजाइम्स बराबर। ई बेनी मदद थी एंजाइम्स की रचना मेसवाड़ा कहे साहब आ को हूँ ने एपो हूँ ए भूली जाओ, आपणे आ उत्सेचको सीधी लीटी में अमने कही दियो के हूँ। फरीथी कहूँ शरीर में थती घणी बधी प्रक्रियाओं चयापचय ने जे पण ई उत्सेचकोनी मदद थी उद्दीपित थाय छे। तो पेलू वाक्य जैव रासायणिक याद रखो, खाली रासायणिक नहीं जैव रासायणिक प्रक्रिया में वपराता उद्दीपकों ने उत्सेचकों कहे छे। जैव रासायणिक प्रक्रिया में वपराता उद्दीपकों ने उत्सेचकों कहे छे। बीजू वाक्य उत्सेचको प्रोटीन ना बनेला होय छे, उत्सेचको गोलीय प्रोटीन ना बनेला होय छे, खाली तमे प्रोटीन आलशे तो पण चालशे। हवे खास कोई एक उत्सेचक चोक्कस प्रक्रियार्थी साथे ज जोड़ाय छे, एटले के कोई एक प्रक्रिया माटे ज उपयोगी होय बीजी प्रक्रिया माटे उपयोगी न पण होय। एनु उदाहरण हमणा हूँ तमने कहूँ, चलो पहला उदाहरण ज कही दो, ध्यान आपजो। हूँ एम कहूँ अहीं सुक्रोज लो, सुक्रोज C12H22O11 अने खांड अथवा तो सुक्रोज कहेवाय। विद्यार्थी मित्रों आनो सुक्रेज उत्सेचकनी हाजरी में सुक्रेज तो आया मळशे तमने ग्लूकोज प्लस फ्रुक्टोज। आ बंधारण बेना जुदा जुदा छे ई पहला तमे भणी गया छो, ओके। हवे विद्यार्थी मित्रों C12H22O11 चलो आने आपणे कहीए माल्टोस। तो विद्यार्थी मित्रों एना माटे लेवू पड़े माल्टेज उत्सेचक, माल्टेज तो अहीं बे मोल ग्लूकोज मळशे बराबर छे। हजी एक उदाहरण लखी दऊं, यूरिया NH2CONH2 आनु जड विभाजन करो, आनु नाम यूरिया। यूरियानु जड विभाजन विद्यार्थी मित्रों यूरेज उत्सेचकनी हाजरीमां थाय, यूरेज। तो आमांथी बे मोल एमोनिया मळशे अने एक मोल CO2 मळे, जे तमे जोई शकशो आ बे एचएच आने आपी दीधा, बे मोल एमोनिया अने आ एक ऑक्सिजन अहीं आवी गयो बराबर। तो विद्यार्थी मित्रों तमे जो माल्टोज होय माल्टोज एमां माल्टेज उत्सेचक वपराय, हवे अहींया हूँ यूरेज वापरूँ तो ई प्रक्रिया उद्दीपित थाती नथी। एटले वाक्य के दरेक उत्सेचक विशिष्ट छे अने प्रक्रियार्थी कहेवाय। छोकरावा त्रणे त्रण जी लखा ध्यान आपजो, एने कहेवाय प्रक्रियार्थी, जे प्रक्रिया करे छे सांभळजो। एने अंग्रेजीमां सबस्ट्रेट कहेवाय, सबस्ट्रेट सबस्ट्रेट एटले एने एस कहेवाय। आ बधाय सबस्ट्रेट प्रक्रियार्थी छे। तो वाक्य छेल्लू दरेक उत्सेचक विशिष्ट छे कारण के ई कोई चोक्कस प्रक्रियार्थी साथे ज प्रक्रिया करे, अन्य प्रक्रियार्थी साथे जोड़ातो नथी। देशी भाषा में कहूँ तो कोई उत्सेचक एकज प्रक्रिया माटे उपयोगी होय बीजी प्रक्रिया माटे उपयोगी होतो नथी, कारण के माल्टोज होय तो अहीं माल्टेज ज वपराय बराबर, यूरिया होय तो यूरेज ज वपराय, न्या माल्टेज के सुक्रेज नहीं काम आवे। तो ई वाक्य अहीं लखी दीए, आ बाजु ध्यान आपजो के दरेक उत्सेचक विशिष्ट छे कारण के ते कोई चोक्कस प्रक्रियार्थी साथे ज प्रक्रिया करे छे। एटले के
कोई एक प्रक्रिया माटे ज उपयोगी होई सके, बीजी प्रक्रियाओं माटे ए निरर्थक निवड़े छे। एटले के ते कोई एक चोक्कस प्रक्रिया माटे ज उपयोगी छे, बाकी बीजी प्रक्रिया माटे ते एटले के उत्सेचक निरर्थक निवड़े छे। तो विद्यार्थी मित्रों आ वात थई उत्सेचको, हवे एनु नामकरण कई रीते थाय ई अने एनी क्रियाविधि ए हमणां ज कहूँ। ई पहेला एक वक्त नजर करी लेजो प्रोटीननुं विकृतिकरण अने उत्सेचको विषे। तो जो प्रोटीननुं विकृतिकरण एटले के जैविक सक्रियता धरावतुं प्रोटीन एने एनुं प्राकृतिक प्रोटीन कहेवाय। एमां तमे तापमानमां फेरफार करो, पीएचमां फेरफार एटले के भौतिक के रासायणिक फेरफार, तो एमां रहेला जे बंध छे એ તૂટશે, હાઇડ્રોજન બંધ, ગોલી અણુઓ ફૂલી જશે અને જે સર્પિલાકાર છે એ વળાંક રહિત બની જાય, જેને કહેવાય કે એની ક્રિયાશીલતા ગુમાવે છે અને પ્રોટીનમાં વિકૃતિ આવે। એના બે ઉદાહરણ કીધા એકદમ હેલા। ઉત્સેચકો એકદમ સેલો ટોપિક છે, એ મેં તમને સમજાવ્યો કે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપકોને ઉત્સેચકો કહેવાય, જે પ્રોટીનના બનેલા હોય છે। દરેક ઉત્સેચક વિશિષ્ટ છે, વિશિષ્ટ કારણ કે એ ચોક્કસ પ્રક્રિયાર્થી સાથે જ જોડાય, અન્ય પ્રક્રિયાર્થી સાથે જોડાતો નથી। હવે વાત કરીએ એની ક્રિયાવિધિની, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હમણાં નામકરણ એનું કઈ રીતે થાય ધ્યાન દેજો। આ ઉત્સેચકોનું નામકરણ સાંભળજો બે રીતે થાય, કયા પ્રક્રિયાથી સાથે જોડાય ઈ અને કયા પ્રકારની પ્રક્રિયા કરે છે ઈ, એટલે કે આ નામકરણ બે, એક કયા પ્રક્રિયાથી સાથે પ્રક્રિયા કરે અને એક કયા પ્રકારની પ્રક્રિયા કરે। દાખલા તરીકે આના ઉદાહરણ તો હમણાં મેં ત્રણે ત્રણ આગળ લખ્યા છે, કયા પ્રક્રિયાથી એટલે સબસ્ટ્રેટ, ધ્યાન આ બાજુ, પ્રક્રિયાથી પર અસર કરે તો યુરિયા હોય તો યુરેઝ, માલ્ટોઝ હોય તો માલ્ટેઝ, આ પ્રક્રિયાથી બરાબર એની, આના નામકરણમાં વિદ્યાર્થી મિત્રો એને એઝ પ્રત્યે લગાડે છે આ ઉત્સેચકને। હવે આની વાત કરો, કયા પ્રકારની પ્રક્રિયા કરે, કયા પ્રકારની, ધારો કે કોઈ એક ઉત્સેચક ઓક્સી એક પ્રક્રિયાથી ઓક્સિડેશન પ્રક્રિયા કરે અને એ જ ઉત્સેચક બીજા પ્રક્રિયાથી રિડક્શન પ્રક્રિયા કરે, તો એ બેનું સંયુક્ત નામ લખાય ઓક્સિડો રિડક્ટેઝ। જો માત્ર ઓક્સિડેશન પ્રક્રિયા કરતો હોય તો હું એને ઓક્સિડેઝ ઉત્સેચક કહે, ઓક્સિડેઝ, માત્ર રિડક્શન પ્રક્રિયા ઉત્સેચક કરતો હોય તેને રિડક્ટેઝ કહેવાય, ઓક્સિડેઝ અને રિડક્ટેઝ, અને બંને પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન બે કરતો હોય તો એનું બેનું સંયુક્ત નામ લખવું ઓક્સિડો રિડક્ટેઝ। તો લખવું કોઈ એક ઉત્સેચક, કોઈ એક ઉત્સેચક એક પ્રક્રિયાથીની ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયાથીની, ઉત્સેચક એકનો એક જો રિડક્શન પ્રક્રિયા કરે તો એ ઉત્સેચકને કહેવાય ઓક્સિડો રિડક્ટેસ, આ નામ યાદ રાખજો। હવે કોઈ ઉત્સેચક જળ વિભાજન પ્રક્રિયા કહેવાય તો જળ વિભાજનને અંગ્રેજીમાં હાઇડ્રોલિસિસ કહેવાય, એના ઉપરથી નામ આપ્યું હાઇડ્રોલેસ, યાદ રાખજો ઉત્સેચક, એનું નામકરણ વિદ્યાર્થી મિત્રો આ રીતે થતું હોય છે। હવે ઉત્સેચકની ક્રિયાવિધિ વિદ્યાર્થી મિત્રો તમારી બુક પ્રમાણે લખવું તો ખાલી બે જ વાક્યો છે બરાબર, હું તમને થોડુંક વિગતવાર એમાં માહિતી આપીશ। હવે પહેલું વાક્ય એમ છે કે સુક્રોઝનું જળ વિભાજન કરવું હોય ને
तो एनी सक्रियकरण ऊर्जा 6.22 किलो जूल जोईए, पण जो उत्सेचकनी हाजरी में एनी सक्रियकरण ऊर्जा 2.15 किलो जूल जोईए। तो ई हूँ छे सक्रियकरण ऊर्जा हूँ छे ई समझावुं हमणा के सुक्रोजना जड विभाजन माटे सक्रियकरण ऊर्जा सक्रियकरण ऊर्जा 6.22 किलो जूल प्रति मोल छे, एक मोल माटे 6.22 किलो जूल जोईए, परंतु उत्सेचक कांसमां लखू सुक्रेस एनी हाजरी में बराबर तेनी सक्रियकरण ऊर्जा 2.15 किलो जूल प्रति मोल छे। हव प्रश्न ध्यान, सक्रियकरण ऊर्जा एटले हूँ, तो विद्यार्थी मित्रों सक्रियकरण ऊर्जा एटले प्रक्रियकना अणु पासे रहेली न्यूनतम गतिज ऊर्जा प्रक्रिया थवा माटे एने कहेवाय सक्रियकरण ऊर्जा। तो के है बाउंस गयू, ध्यान आपो एक उदाहरण द्वारा समझाऊ। विद्यार्थी मित्रों एक पात्र है, ध्यान देजो समझवा माटे, मात्र आ बाजू थी हूँ हाइड्रोजन वायु दाखल करूँ अने एक नाइट्रोजन वायु, तो विद्यार्थी मित्रों ये खबर है हाइड्रोजन एंड नाइट्रोजन बे प्रक्रिया करीने हूँ बनावे एमोनिया, संतुलित करी देजो बैलेंस करी देजो। तो हवे ध्यान, आ बे वच्चे प्रक्रिया थई अने बे मोल NH3 बनशे। हवे खाली इमेजिन करजो, शक्य नथी, खाली इमेजिन करजो, અહીંથી તમે H2 વાયુ દાખલ કર્યો અને આ N2 વાયુ દાખલ કર્યો, આ બેની ગતિજ ઉર્જા 0 હોત, વિચારીએ ખાલી, જે શક્ય નથી, બેની ગતિ ઉર્જા 0 હોત તો કે ઈ આ અહીંનો અહીંયા જ રહેત ને આ અહીંયા રહેત, બે કોઈ દી પ્રક્રિયા કરીને એમોનિયા બને નહીં, ગતિજ ઉર્જા 0 હોત, તો આ બેને એમોનિયા બનવા માટે એની પાસે કાંઈક તો ગતિજ ઉર્જા હશે જેથી એ ગતિજ ઉર્જા દ્વારા બે ભેગા થઈ અને એમોનિયાની રચના થાય। તો વિદ્યાર્થી મિત્રો એને કહેવાય સક્રિયકરણ ઉર્જા, કે પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુ પાસે રહેલી ન્યૂનતમ ગતિજ ઉર્જા, માત્ર નોંધ માટે વ્યાખ્યા લખું છું કે પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુ પાસે રહેલી ન્યૂનતમ ગતિજ ઉર્જા, જેને વિદ્યાર્થી મિત્રો કહેવાય એની સક્રિયકરણ ઉર્જા, માત્ર જાણ માટે કહું, આ બુકની અંદર નથી આપ્યું વિદ્યાર્થી મિત્રો, આ E+S ઈ જોડાય અને ES બને અને પછી વિદ્યાર્થી મિત્રો E+P બની જાય। હવે સાહેબ આ તમે હું લખું, ઈ એને એન્ઝાઇમ્સ કહેવાય, એસ એટલે સબસ્ટ્રેટ, વિદ્યાર્થી મિત્રો એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચક, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી, પહેલાં ઈ બે જોડાય અને અહીંયા ES એને મધ્યવર્તી સંયોજન કહેવાય, પ્રક્રિયાને અંતે આ નિપજ બની ગઈ। જ્યારે આ ઉત્સેચક એમનો એમ તમને પાછો મળેલો છે જે વિગતવાર આપણે પુરુષ રસાયણશાસ્ત્રમાં ભણશું, ધ્યાન આને તાળા કૂચી મોડેલ પણ કહેવાય, અહીંયા સાહેબ આ કૂચી, આ કૂચી કૂચી નથી, તાળું અને ચાવીની વાત છે। હવે ધ્યાન, આમાં તાળું કોને કહેશું અને ચાવી કોને કહેશું, તો વિદ્યાર્થી મિત્રો જે આ ઉત્સેચક છે ને બરાબર એ કૂચી, કૂચી એટલે કે ચાવી અને આ તાળું બરાબર, એ ધ્યાન, હવે તાળું હતું એમાં ચાવી, એ ફિટ કરો, તાળું અને ચાવી પહેલાં અલગ અલગ એ બે ફિટ કર્યા એટલે આ મધ્યવર્તી સંયોજન બન્યું, અને જેવું તમે લોક ખોલશો એટલે નિપજ, નિપજ એટલે લોક બંધ હતું અહીંયા ખુલેલું મળેલું છે, જ્યારે ચાવી છે એ એમની એમ મળેલી છે। હવે એમને કહેતા છે મારી પાસે માસ્ટર કી છે, બધાય લોકમાં હાલે એવું નથી હો, ધ્યાન દેજો। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ઉત્સેચક એની ક્રિયાવિધિની અને ઉત્સેચકની, હવેનો જે નેક્સ્ટ ટોપિક વિટામિન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું। થેન્ક યુ, એક વખત નજર કરી લેજો।